नमस्कार विद्यार्थी मित्रों, हूँ पटेल जागृति आज वीडियो में आप सबनु स्वागत करू छू। मित्रों, आज आप धोरण 11 विषय आंकड़ा शास्त्र के जेमा अत्यार सुधी आपणे जे आंकड़ा भणता हता ए रकम उपरथी जवाब उपर जतो। हवे आप तमने जवाब आपेलो हशे एना उपरथी तमारे मूळ आवृत्ति विधान तैयार करवानुं छे। एटले के अमुक दाखलामां तमने मध्य किंमत आपेली हशे, अमुक दाखलामांथी ओछा प्रकारनुं संचय आवृत्ति आपेली हशे, अमुक दाखलामांथी वधु प्रकारनी संचय आवृत्ति आपेली हशे। तो एना उपरथी मूळ आवृत्ति विधान कई रीते तैयार करवुं, तो ए रीतना दाखला आपणे जोईशुं। तो कि एना माटे तमारे मूळ आवृत्ति विधान आपणे रकम बनावी होय, वर्ग बनाववा होय, तो अधो सीमा ने ऊर्ध्व सीमा जोईशे। तो अधो सीमा शोधवा माटे एनुं सूत्र छे अधो सीमा बिंदु प्लस 0.5। अत्यार सुधी आपणे जे दाखला ગણતા હતા એમાં 0.5 અધો સીમામાંથી માઇનસ કરતા હતા, કારણ કે આપણે રકમ પરથી જવાબ લખવાનો હતો। અહીંયા શું થશે, જવાબ પરથી તમારે રકમ બનાવવાની છે, એટલે અહીંયા ઘણી માઇનસ ની જગ્યાએ શું થશે, પ્લસ થશે। આ ખાસ ધ્યાનમાં રાખજો, કન્ફ્યુઝન થાય કે માઇનસ નું પ્લસ થઈ જાય, પણ જ્યારે રકમ આપેલી હોય અને વિતરણ તૈયાર કરવાનું હોય તો અધો સીમા બિંદુમાંથી 0.5 માઇનસ થાય, પણ અહીંયા આપણે જે જવાબ છે એના ઉપરથી રકમ પર જવાનું છે એટલે પ્લસ થશે। ઉધ્વ સીમા, તો કે ઉધ્વ સીમા બિંદુ માઇનસ 0.5। અગાઉની રીતમાં આપણે અહીંયા પ્લસ કરતા હતા, પણ અહીંયા આપણે શું કરીશું, માઇનસ કરીશું। એક ઉદાહરણ જોઈએ। નીચે આપેલી માહિતી પરથી અનિવાર્ય સતત આવૃત્તિ વિતરણ, અહીંયા આપી દીધું છે કે કેવા પ્રકારનું આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે। અધો સીમા બિંદુ થી વધુ પ્રકારનું છે, અને તમને કદાચ અહીંયા નહીં આવ્યું ને, તો અહીંયા જોઈ લો આવૃત્તિ પરથી પણ ખબર પડી જાય 500 470 ઉતરતા ક્રમમાં છે આવૃત્તિ, સૌથી વધુ 500, પછી 470, પછી 390, એટલે એના ઉપરથી પણ ખબર પડી જાય કે થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ છે। સંચય આવૃત્તિ અહીંયા આપેલી છે, તો આ રકમ ઉપરથી આપણે જ્યારે મૂળ આવૃત્તિ વિતરણ તૈયાર કરવું હોય તો કઈ રીતે કરી શકાય, તો કે પહેલા અધો સીમા મેળવવી પડશે અને ઉધ્વ સીમા મેળવવી પડશે। તો અધો સીમા કેવી રીતે મેળવાય, તો કે અધો સીમા બરાબર અધો સીમા બિંદુ પ્લસ 0.5, જે અહીંયા મેં તમને સૂત્ર આપ્યું છે મુજબ। તો અધો સીમા બિંદુ કેટલા છે, તો કે અધો સીમા બિંદુ 44.5 છે। 44.5 પ્લસ 0.5 તો કેટલા થશે, 45। ઓકે, એ જ રીતના ઉધ્વ સીમા, તો કે ઉધ્વ સીમા બરાબર ઉધ્વ સીમા બિંદુ માઇનસ 0.5। તો ઉધ્વ સીમા બિંદુ કેટલી છે અહીંયા, તો કે ઉધ્વ સીમા બિંદુ 49.5। તો 49.5 માઇનસ 0.5 અહીંયા કેટલા આવશે, 49। એટલે અહીંયાથી તમને પ્રથમ વર્ગ મળી ગયો, રકમનો જે પ્રથમ વર્ગ હોય એ મળી ગયો, 45 અધો સીમા અને ઉધ્વ સીમા 49। તો કે 45 થી 49 તમારો પ્રથમ વર્ગ, અને કયો વર્ગ છે, અનિવાર્ય। તો અહીંયા તમે વર્ગ લંબાઈ પણ નક્કી કરી શકો છો, જો 45 થી 49 એટલે 45 પણ ગણતરીમાં લેવાશે અને 49 પણ ગણતરીમાં લેવાશે, એટલે સી બરાબર 5, એટલે 5/5 થી વર્ગ લંબાઈનું આવૃત્તિ વિતરણ આપણું થશે। હવે પ્રથમ વર્ગ જ્યારે મળી જાય છે ત્યારે આપણે અહીંયા મૂળ આવૃત્તિ વિતરણ તૈયાર કરીશું। તો કે પ્રથમ વર્ગ 45 થી 49 અને તમારી જે આવૃત્તિ છે 500 છે, એ 500 માંથી 470 માઇનસ કરીશું, તો કેટલા આવશે, તો કે 30 આવશે। એ જ રીતે 5/5 વર્ગ લંબાઈવાળું અનિવાર્ય છે, એટલે આપણે આ રીતે લખશું, અહીંયા 49 છે અહીંયા આપણે 50 થી સ્ટાર્ટ કરીશું, 50 થી 54, તો કે 470 એના પછી આપણે 390, 470 માઇનસ 390 બરાબર 80। એના પછીનો વર્ગ 55 થી 59, તો કે આ 390 અને એના પછી આવૃત્તિ 290 છે, તો 390 માઇનસ 290 બરાબર 100। ત્યાર પછીનો વર્ગ 60 થી 64, 290 એના પછી આવૃત્તિ 240 એટલે માઇનસ કરતા આવશે 50। 65 થી 69, તો કે 240 અને એના પછી આવૃત્તિ 90 માઇનસ કરતા 150। 70 થી 74 ના વર્ગમાં 90 અને પછીની આવૃત્તિ 10 માઇનસ કરતા 80
ये आपने नेक्स्ट वीडियो